અહીં પૂરો કરીને હું પાટીદાર સાહેબ જ, જેને આપણે બધા સાંભળવા માટે આતુર છીએ, એવા હાર્દિક પટેલને હું વિનંતી કરું કે આપણી વચ્ચે કિસાન ક્રાંતિ સભાની અંદર પોતાનું ઉદબોધન આપશે શ્રી હાર્દિક પટેલ. આજે માંડવી તાલુકાની અંદર આજુબાજુના તમામ ગામડાઓમાંથી ખેડૂતો ભાઈઓ આવ્યા છો, મહિલાઓ પણ અહીંયા મોટી સંખ્યામાં આવ્યા છો. આજે ખૂબ મજા આવી મને કે એમ એનું કહીશ તો તમને પણ હસવું આવશે કે કચ્છ જિલ્લામાં આંદોલન મજબૂત નહીં તો એ મારો વિરોધ કરવાનો અહીંયા શરૂઆત થઈ ગઈ. આંદોલન મજબૂત હોત તો કેવા હાલ થાત એ આપણે સૌ જાણીએ છીએ, પણ આવડી મોટી સભાનું ટીવીમાં ને પેપરમાં નો આવે પણ વિરોધનું આવશે એટલે આખા કચ્છને ખબર તો પડશે કે હાર્દિક આવ્યો હતો. એટલે ઘણીવાર આવું બધું થાય એમાં પણ મજા લેવાની હોય. આજે ઘણા બધા મેં જોયું ગાડીઓ દૂર દૂરથી બધા આવ્યા છો, તમને પણ એવું હશે કે હવે તો સિઝન ચાલુ થઈ છે ને હવે તો બધા આવશે, સભાઓ કરશે, ગાડીઓ પૈસા ચવાણા પેંડા આવું બધું આપવાની સિઝન હવે શરૂઆત થઈ છે. લોકો પૂછતા કે કચ્છમાં જવું જોઈએ, લોકો કચ્છમાં શા માટે આવે છે એ સમજવું બહુ અઘરું હતું, પણ ધીમે ધીમે સમજવાનો જયારે પ્રયાસ કર્યો તો ખબર પડી ગઈ કે માં આશાપુરાના મંદિરે લોકો દર્શન કરવા આવે. પછી બીજું સમજવાનો પ્રયાસ કર્યો કે લોકો શા માટે આવે, પછી ખબર પડી કે અમિતાભ બચ્ચન અહીંયા આવે ને પેલી જાહેરાત કરે છે કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, અને એની અંદર ત્રીજું ઉમેરવાનો મેં પ્રયાસ કર્યો કે લોકો કચ્છમાં શા માટે આવે છે. તો નલિયાકાંડ જે બન્યું એના કારણે આખા કચ્છને બદનામ કરવાનું જો કામ કર્યું હોય તો આ લોકોએ, આખા ભારતની અંદર લોકોને ખબર પડી કે નલિયા ક્યાં આવે તો કે કચ્છની અંદર આવ્યું. આજે ખેડૂતોની સભા રાખી છે અને ઘણા બધા લોકો ગ્રાઉન્ડની અંદર કરતા પણ વધારે લોકો બહાર છે, કેમ કે વોચ રાખીને બેઠા હોય કોણ કોણ જાય સભામાં ધ્યાન રાખો કાલ ખબર પડે. એટલે સ્પેશિયલ અમુક અમુક લોકો ની ટીમ તૈયાર છે ધ્યાન રાખવા માટે કે હાર્દિકની સભામાં કોણ ગયા હતા. હમણાં અમે વાંઢાઈમાં ઉમિયાના દર્શને આવ્યા ત્યારે મેં 5-7 જણાને પૂછ્યું તો કે અમારી ઉપર સ્પેસિફિક એવો ફોન આવ્યો છે, રાહુલ ગાંધીની સભામાં જશો ચાલશે પણ હાર્દિકની સભામાં નહીં જવાનું. એટલે ઘણીવાર મને આનંદ મળે કે આ ચૂંટણી ભાજપની સામે કોંગ્રેસ નથી, ભાજપની સામે હાર્દિક છે, અને એના કારણે ઘણી બધી જગ્યાએ ફરવાનો પ્રયાસ કર્યો. ઘણા બધા વડીલો હતા દાદા કિસાન સંઘના, બહુ જૂના પ્રખર કાર્યકર્તા રહેલા છે નેતા, એમણે ઘણું બધું મને કીધું કે કચ્છની અંદર સૌથી વધુ ખેડૂતો પરેશાન છે પણ બોલી નથી શકતા, કંઈક કરી નથી શકતા, અને કંઈક કરે તો પીજીવીસીએલ વાળાએ જે એવો કેસ કર્યો તો એવો નવા ખેડૂતો પર કેસ કરે. બસ આનાથી વિશિષ્ટ કોઈ આ લોકોની તાકાત નથી સરકારની. કચ્છની અંદર બધા જાગૃત છે, ખેડૂતોને નથી વીમો મળતો, ખેડૂતો માટે નથી કોઈ યોગ્ય સુવિધા, ખેડૂતોને નથી સબસિડી મળતી, હજુ સુધી કેનાલ પેટા પહોંચી નથી અને પેલા કે નર્મદા મહોત્સવની ઉજવણી કરે. તમારા કચ્છમાં આવ્યા હતા નર્મદા મહોત્સવની ઉજવણી માટે તોય તમે એનું સ્વાગત કર્યું હશે, બીકના માર્યા કર્યું તો હશે જ. કહેવાનો મતલબ કે ખેડૂતોને નથી કોઈ વ્યવસ્થા પૂરી પાડવામાં આવતી. જે પ્રકારે ખેડૂતોની છેલ્લા 2 વર્ષની અંદર જે માહોલ બન્યો છે, ખેડૂતોની જમીનની માપણીમાં સૌથી મોટો ભ્રષ્ટાચાર થયો છે, તમને ખબર હોય કે ન ખબર, મને નથી ખબર, પણ કચ્છની અંદર લગભગ 50,000થી વધુ ખાતેદારોની જમીનમાં એમની માપણીઓમાં ગોટાળા કરવામાં આવ્યા છે. ગોટાળા એમને કર્યા અને સોલ્વ કરવાનું નાટક પણ એ જ કરશે. તમને એમ લાગે ઓહો ગોટાળો થયો તો આ લોકોએ સહયોગ આપ્યો ને આપણું ખુલ્લું કરી દીધું, નહીં.
એક ખાતેદાર ને 2000 રૂપિયા નું નુકસાન, એટલે 50,000 ખાતેદારો નક્કી કરી લો કેટલા રૂપિયા થયા. એક સાયલેન્ટલી એટલે કે ખાનગીમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, અને ખેડૂતો આ બાબતે ક્યારેય બોલવા તૈયાર નથી થતા. એનું કારણ છે, ઘણા બધા મને લોકો કહે કે કચ્છની અંદર અમારા નેતાઓ આવા છે ને તેવા છે. નહીં, નેતાઓનો કોઈ જ વાંક નથી, વાંક તમારો ને મારો છે કે આવા નેતાઓને આપણે પસંદ કરીને મોકલ્યા છે. જે દિવસે સારા નેતાઓને આપણે પસંદ કરીને વિધાનસભામાં મોકલીશું તો આપણા મુદ્દાની વાત થશે, આપણા હિતની વાત થશે. આ તો ખબર નહીં 5 વરા મંજીરા વગાડે હે, બીજું કાંઈ જ કરતા નથી. આપણને ઘણી વાર એવું થાય, ન બોલવું પણ બોલવું પડે, કે નપુસક નેતાઓ 182 બેઠા છે, જે બધા નપુસક છે. ખેડૂતના મુદ્દાની વાત નહીં કરવાની. અહીંયા થોડાક સમય પહેલા પીજીવીસીએલ વાળો કિસ્સો બન્યો હતો, એમાં 135 ને 126 ની કલમો બધા અમુક ઘણા બધા ખેડૂતો ઉપર લગાવવામાં આવી, કોઈ કાંઈ ન બોલ્યું. ગુજરાતની અંદર સૌથી વધુ ખેડૂતોના, અહીંયા હું આવ્યો એટલે પૂછ્યું, મેં કીધું અહીંયા બધા જોડે જમીનો કેટલી? આમાંથી કોઈની જોડે 20 વીઘાથી ઉપર જમીન હોય તો હાથ ઊંચો કરો. એક ભાઈ જોડે, ચલો એકર ની વાત કરી, 7-8 એકર, 10 એકર, 10 એકર, વધીન 5-7 જણા. તમારા અહીંયા 1 એકડે કેટલા વીઘા ગણાય? 1.5, એટલે 10 એકડ. ઓહો, તોય 20 વીઘા જ થઈ, તોય 20 વીઘા જ જમીન થઈ. અને હમણાં એક નવો ટ્રેન્ડ ચાલ્યો છે, આજે બધી ખાનગી કંપનીઓ વાળા જે છે એ ખેડૂતને એક પણ પ્રકારની નોટિસ આપ્યા વગર ખેતરની અંદર મોટા મોટા વીજ થાંભલા આવે એ લગાવી દે છે. એની અંદર ખેડૂત એક પણ પ્રકારનું વળતર નથી આપવામાં આવતું. તમે ભુજ સિટીની અંદર જોજો, ગાંધીધામની અંદર જોજો, અથવા અમદાવાદ સિટીની અંદર જોજો, તો મોટી મોટી જે બિલ્ડિંગો હોય એની ઉપર મોબાઈલ ફોનનું ટાવર લગાવીને તો દર મહિને 15,000 રૂપિયા આપે. પણ ખેડૂતના ખેતરમાં આવડો મોટો થાંભલો લગાવી દે, 20 વરા ખેતી કરે, માથે વાડ નહીં રહેતા એટલો કરંટ જતો હોય, તોય ખેડૂતને કાંઈ વળતર આપવાની વ્યવસ્થા એ લોકો નથી કરતા. ખેડૂતની પરિસ્થિતિ શું? મારે શું ને મારું શું? દુનિયા જે કરવું હોય કરે, આપણે ખેતી કરો, જે ભાવ મળે લઈને રાજી થવું. કચ્છની અંદર મોટી મોટી બૂમો પાડી હતી કે 1500 રૂપિયા ટેકાનો ભાવ આપીશ. તમે બધા રાજી થયા, ભાઈ ભાઈ 1500 રૂપિયા, પણ તમે પૂછ્યું નતું એક મણના કે બે મણના. આજે 2 મણના થઈને ઉભા રહી ગયા. 0% જે લોન આપવાની વાત કરી હતી, તમે જઈને મંડળીમાં પૂછો તો ખરા 0% લોન મળે છે કે નહીં? તો કહેશે નહીં. પ્રીમિયમ જયારે બેંકમાંથી લોન લઈએ તો 15,000-17,000 રૂપિયા પ્રીમિયમ તરત કાપી લે, પણ વીમો નહીં. હું તો તમને બધાને અભિનંદન આપું કે તમને બધાને વીમો મળી ગયો. સામરખિયાળીથી અહીંયા લગીનો કેટલો સરસ મજાનો ફોર લાઈન રોડ હે, 4G રિચાર્જ કરાવું, 2G નહીં આવતું. આવા બધા વિકાસની અંદર તમે જીવો છો, અને તોય કચ્છ નહીં દેખાતો કે કુછ નહીં દેખા. શું જોવા લાવાય ભાઈ અહીંયા? માતાજીના દર્શન માટે અમે તો આવીએ જ છીએ, બીજું શું જોવાનું છે અહીંયા? વારંવાર આખા દેશની અંદર ડંકો, કચ્છનો વિકાસ કર્યો, મેં ભૂકંપ પછી કચ્છનો વિકાસ કર્યો. અરે ભાઈ, કચ્છનો વિકાસ તો કચ્છું માળુએ કર્યો. તું કઈ રીતે કે તું એમ કે મેં વિકાસ કર્યો, મેં વિકાસ કર્યો? અહીંયા બધા વડીલો હમણાં સુખપર ગામની અંદર જો ટોપી પહેરે, મને એમ ઘણી તો વિચારમાં આવી ગયો, મેં તો આજ કંઈક પ્રસંગ હશે એટલે ટોપી પહેરતા હશે. પછી કહે નહીં નહીં, અહીંયા એ રીત રિવાજ છે આપણા વડીલોની, દાદાઓની. મારા દાદાને એ લોકો અમારી બાદ ધોતિયા પહેરવાની, એક ધોતિયું પહેરે, અમારી સંસ્કૃતિ છે. પણ હવે સમય જતા ટ્રેન્ડ બદલાયો. મારા દાદા ધોતિયું પહેરતા, 70-1 વીઘા જમીન હતી, આખો દિવસ ખેતીની અંદર મહેનત કરી, એમના 6 દીકરા હતા, 6 દીકરાને ભણાયા ગણાયા, લગ્ન કરાવી આપ્યા, દીકરાઓએ મહેનત ચાલુ કરી. એટલે દીકરાઓ એટલે કે મારા પપ્પાને લોકોએ પેન્ટ પહેરવાનું ચાલુ કર્યું, કાપડનું પેન્ટ. એટલે પપ્પા કાપડનું પેન્ટ પહેરે, પપ્પાએ પાછી મહેનત કરી, ખૂબ સર્વસિવર પંપનો અમારો ધંધો છે. અમારા પપ્પાએ મહેનત કરી, ખેતરની અંદર ખૂબ આખો દિવસ ખેતરની અંદર રહ્યા, અને હું જીન્સ પહેરું. આ વિકાસ મારા બાપે ખેતીની અંદર કર્યો છે, કોઈ 200 રૂપિયાના ચેકથી વિકાસ નથી થયો. કહેવાનો મતલબ
સમય જતા વિકાસની સીઝન આવે. પહેલાના જમાનામાં ગાડું લઈને જાણે જતા, પછી ધીમે ધીમે ઓલો 407 આવીને, હવે તો વોલ્વો આવી. તો વિકાસ આપણે સમયસર અંતરે થઈ રહ્યો છે. કચ્છની અંદર પણ એક પરિસ્થિતિ છે. કચ્છની અંદર લોકો જાગૃત નથી થઈ રહ્યા. જાગૃત થવું પડશે. તમારા અધિકારો માટે તમારે લડવું પડે. માં માં જોડે માગો ને ત્યારે માં ખાવાનું આપે, બાકી માએ ના આપે. એટલે માગવું પડે કઈ. તમને એમ હશે કે કચ્છમાં બધું મળી જશે? નહીં. આ લોકો મૂર્ખ સમજે છે મને અને તમને. શું ફેર પડે કચ્છને મળે કે ના મળે? ચો જવાના બધા? આપણી જોડે જ રહેવાના હે. ચૂંટણી આવશે એટલે હિન્દુ મુસલમાન નું કહી દેશું. ચૂંટણી આવશે એટલે જાહેરાત કરી દેશું, 0% લોન આપી દેશું. ચૂંટણી આવશે એટલે જાહેરાત કરી દેશું, ખેડૂતોનું દેવું માફ. ચૂંટણી આવશે એટલે નવી કોઈક જાહેરાત કરી દેશું. ચૂંટણી આવશે એટલે એક બે આંસુ પાડી દઈશ કે મારે તો કચ્છ જોડે જૂનો રિશ્તો છે એમ કરે એટલે બધા વોટ આપી દેશે. આ બધી પરિસ્થિતિમાંથી આપણે બહાર નથી આવતા. લોકો આપણું કઈ નથી વિચારતા, જાતે સમજવું પડે. હું છેલ્લા કેટલાય સમયથી આખા ગુજરાતની અંદર ફરું. હું કચ્છની અંદર લગભગ 4-5 વાર આવ્યો. જ્યારે આંદોલનની શરૂઆત હતી ત્યારે ગાંધીધામની અંદર અને ભુજની અંદર જ્યુબલી ગ્રાઉન્ડની અંદર એક સરસ મજાની રેલી પણ અમે એ વખતે કરી હતી. એ પછી મારા તો નસીબે એવા 2-2.5 વર્ષે આવ્યો તો નલિયાકાંડના કામમાં આવવું પડ્યું, પીડિતા પરિવારને મળવા આવવું પડ્યું. એ પછી રાપરની અંદર અમે સભા કરીને આજે અહીંયા આવ્યો છું. વધીને 6 વખત આવ્યો. પણ હું લોકોને મળું, હું ખરેખર કહું છું, મજાક નથી કરતો, મને ફિલિંગ નથી આવતી અંદર કચ્છની અંદર કે બધા ઠંડા છે, ખબર નથી પડતી શું છે. નજીક પાકિસ્તાન થાય એટલે આક્રોશ એક હોવો જોઈએ તમારા અધિકારનો. તમને એ આક્રોશ જ નથી, આમ જુનૂન નથી, જોશ નથી, એકદમ ઠંડા છો, એકદમ ઠંડા. અને આ ઠંડા, આ ભોળપણનો લાભ લોકો ઉઠાઈ ગયા. કાંઈ જ તમને નહીં ખબર હોય, તમે માગશો નહીં, તમે અવાજ નહીં ઉઠાવો તો બાજુવાળા ખાટી છાશે ના. કઈક અવાજ કરવો પડે, ખુમારીથી બોલવું પડે. ચલો કોઈ વાંધો નહીં, કચ્છવાર આવડી શાંતિ જાજો. તમે આંદોલન આખા ગુજરાતમાં ચાલ્યું, 1000 કરોડની યુવા સ્વાવલંબન યોજના મળી, સવર્ણ યુવાનોને 28 વર્ષમાંથી 33 વર્ષ કરી આપ્યા, અને SK ST OBC સમાજના 33 વર્ષમાંથી 38 વર્ષ કરી આપ્યા. શું કચ્છવાળાને ફાયદો નહીં મળતો? હમણાં બિન અનામત આયોગની જાહેરાત થઈ, શું કચ્છવાળા એમાંથી બાકાત છો? તો આમ કઈક સિંહની જેમ કઈક અવાજ કરો ને ભાઈ, અવાજ જોઈએ. અવાજ વગર નકામું છે બધું. બાકી આવડી શાંત રહેશો તો આ ચૂંટણી આવશે અને ઉપયોગ કરીને જતા રહેશે, કઈ ફેર નહીં પડતો એમને. તો અહીંયાથી તમારે ગાંધીનગર 600 કિલોમીટર થાય, એમને ખબર હે. ગમે એટલું કચ્છમાં કુદામ કુદી કરે, ગમે એટલો અવાજ કરે, ચો ગાંધીનગર સંભળાવવાનો હે. 4 વર્ષ અને 10 મહિના તમારી જોડે નહીં આવે, અને આ 2 મહિના આપણ વટ આપણ આવી પરિસ્થિતિમાંથી તમે બધા ઉભા થયા છો. તમે અને હું આ જનતા છે ને એને મૂર્ખ સમજે છે, શૂન્ય છે. આપણી કોઈ જ વેલ્યુ નથી હો. તમે એવું માનતો કે અમે જનતા, અમે વોટ આપીએ, કોઈ જ વેલ્યુ નથી આપણી, તમારી કોઈ નહીં. વેલ્યુ હોત, જો આપણા મુદ્દાની વાત થતી હોત તો આજે આવી આપણે સભાઓ કા કરવી પડત. અને વાત રહી ગુજરાતના વિકાસની, તો આ લોકો એવી વાત કરે અમે ગુજરાતનો વિકાસ કર્યો, ગુજરાત વિકાસના મોડેલ આ સત્તા ઉપર પહોંચી ગયા એ લોકો. મિત્રો, પણ ચૂંટણી આવી ત્યારે વિકાસ શૂન્ય, વિકાસની કોઈ વાત જ નહીં. એવું લાગ્યું કે ચૂંટણી હારે વાય તો કે હિન્દુ મુસલમાન, ચૂંટણી હારે વાય તો કે આતંકવાદી પકડાયા, ચૂંટણી હારે વાય એટલે આખા રાજ્યના દેશમાંથી 50 મંત્રીઓ ઉતારી દીધા આખા ગુજરાતમાં, 50 મંત્રીઓ. અને ભાઈ અમિત શાહ તો એસી માંથી બહાર નતા આવતા, નારાયણપુરા વિધાનસભામાં ઘરે ઘરે જઈને વોટ માંગે, મને વોટ આપજો, મને વોટ આપજો. એટલે કહેવાનો મતલબ ગુજરાતમાં બધા પરેશાન છે. હમણાં એક ટીવીની અંદર એક સર્વે આવતો કે આ વખતે ચૂંટણીમાં શું થશે, કે તો કે સૌરાષ્ટ્ર ખૂબ નારાજ છે, ખેડૂતો તો ખરેખર નારાજ છે, ઉત્તર ગુજરાત તો કે ભાજપ સાફ થઈ જશે, કચ્છમાં આ વખતે થોડું ઘણું નુકસાન થવાનું છે. આટલું બધું આવ્યું તો છેલ્લે કે કાંઈ ફેર નહીં પડે, કે તોય કે 150 ભૂલથી બોલાઈ ગયું, બાકી શું કામ રાખ્યું હતું, 182 પૂરી કરી નાખવી હતી ને. એટલે આ બધી પરિસ્થિતિમાંથી આપણે બધા પસાર થઈએ છીએ. આજે મને તો નવાઈ લાગી, મને એવું હતું કે પાકિસ્તાન નજીક છે અહીંયાથી બોર્ડર, આતંકવાદીની સભા યા
કેટલા બધા પોલીસ મિત્રો અહીંયા ઉતાર્યા, ખાલી ખાલી હેરાન કરવાના એમને. એક તો ફિક્સ પગારમાં એ બિચારા હેરાન થાય, સુપ્રીમ કોર્ટમાં એમનો કેસ ચાલે છે. હું વારંવાર કહું પોલીસ મિત્રો, અમને સહયોગ આપણો, આપણે બે ભેગા થઈને આમની સામે પડીએ, કોઈની તાકાત નહીં આપણને હરાવી શકે. એટલે આવી બધી પરિસ્થિતિમાંથી બધા નીકળ્યા છે. હવે અમે છે અમદાવાદથી આવ્યા, કચ્છમાં બહુ સમય પછી આવવું પડે. ટીવીની અંદર, મીડિયાની અંદર મને ઘણા બધા મિત્રો ફોન આવ્યા, હાર્દિક ભાઈ કેટલા બધા બેનર લાગ્યા વિરોધ ના કે. મેં તો લગાયા કોને, તો કે ભાજપ વાળા. મેં તો કોડા સરકાર સામે લડીએ તો એ તો વિરોધ કરવા ને, એમાં કોઈ ચિંતાનો વિષય. મને કે નહીં, આપણને એમ કહે કે તમે કોંગ્રેસના એજન્ટ, તમે ફલાણાના એજન્ટ. ઓહો, ગુજરાત ભાજપને 7 બારમાં લખી આપ્યું હે કે ગુજરાત ભાજપનું જ. અમને અનુકૂળતા, અમારી અનુકૂળતા, જ્યાં સમાજનો ફાયદો થાય, જ્યાં ખેડૂતોનું હિત જળવાય, જ્યાં યુવાનોનું હિત જળવાય, ત્યાં ઉભા રહીએ. પણ આ લોકોએ એક એવો પ્રચાર કર્યો, અહીંયા બધા વડીલો છે, કોક દાડો થોડું ઘણમાં ધ્યાન આપવું. ગેસનો બાટલો કેટલા મળે? અને ઓલી વખત 350 મળતો હતો, ત્યાં 300 ના 355 થાય તો એ બાટલો લઈને નીકળી પડતા સ્મૃતિ ઈરાની. નહીં ચાલે, નહીં ચાલે, હાડી હાચો થઈ ગયો, કોઈ બોલતું નહીં. તમે વિચારો, પેટ્રોલ ડીઝલ ખાંડ દાળ ડુંગળી ટમેટા બટાકા ખાતર દવા બિયારણ બધાનો ભાવ વધી ગયો, કોઈ કઈ બોલતું નહીં. રાષ્ટ્રવાદ દેશદ્રોહી આમાં ને આમાં ગૂંચવાઈ રહ્યા, 3 વરા નીકળી ગયા. ખરેખર આપણે મૂર્ખ છીએ, ખાલી એટલું જ બાકી છે કે આપણે અહીંયા લખવાની જરૂર કે હું મૂર્ખ છું. તમે એટલું તો સમજો, જયારે એ લોકો સત્તામાં હતા અહીંયાથી, ખરેખર આપણે ને, હું હમણાં અમે આવતા, મેં કીધું આટલા વરા થઈ ગયા ગુજરાત, ભારત દેશમાં એવું કોઈ રાજ્ય નહીં જ્યાં આ લોકો તરી તરી વરાથી હોય. એક પાર્ટી એવી નહીં હો, કોઈ પાર્ટી એવી નહીં કે જે એક રાજ્યમાં 30 વર્ષથી વધારે રહી હોય. આ ગુજરાત જ એક એવું હોય કે જ્યાં તરી વરાય ને એક ને એક માણસ જોઈએ. અરે ભાઈ, ખેતરમાં તમે વાવો હો તો એ, મેં ઘણા બધા ગામડાઓમાં જો દિવાલ ઉપર લખ્યું એ પાકની ફેરબદલી કરો. હવે ખેતર મારું નહીં આપણને સમજાવે, પાકની ફેરબદલી કરો તો કોડા વોટ અમારે આપવાના, અમારે તમારી ફેરબદલી નહીં કરવાની. તો કહેવાનો મતલબ, આ બધી પરિસ્થિતિમાંથી આપણે બધા ફરતા આવ્યા છીએ અને બધા મૂર્ખ છીએ. હું ને તમે, એમાં હું તો પહેલો મૂર્ખ, હું પહેલો મૂર્ખ. મને ઘણા બધા કે શું હાર્દિક આટલી બધું, આટલો બધો ફરસ, કોઈ મતલબ નહીં. મેં કીધું શા માટે? મને કે આ લોકો નહીં સમજે. મેં કીધું શા માટે? મને કે કચ્છ, માની લો કે કચ્છ એમનું નબળું થઈ રહ્યું છે, એટલે મોટી સભા કરશે કચ્છમાં, સભાસદ જામનગર થી પબ્લિક ઉઠાઈ લાવશે, કચ્છમાં સભાસદ બરોડામાં લાવશે, અને લગભગ 3-4 હજાર બસો ફાળવશે. પેલા તો અહીંયા સ્વામિનારાયણ મંદિર જશે, સ્વામિનારાયણ મંદિર દર્શન કરશે. આ સ્વામિનારાયણ મંદિર માં હું સેવા કરવા આવતો હતો એટલે પેલા બધા રાજી થઈ જશે કે હા હા સેવા કરવા સાહેબ અહીંયા આવતા. પછી એક સભામાં આવશે, સભામાં આવીને કહેશે, ભાઈઓ બહેનો કચ્છી માડુઓ, મારે તો તમારી જોડે જૂનામાં જૂનો સંબંધ, એટલે આ બધા સાચું માની જાય, હા આપણો બધાનો જૂનો સંબંધ. અને પછી હું તો તમારો ગુજરાતી, તમે મને 15 વરા હાચવો, પણ હવે તમે મને આવી રીતે સત્તાથી દૂર ફેંકો છો એટલે મને દુઃખ લાગે, એમ કે બે આહુડા પાડે, એટલે બધા દુખી દુખી કહે, બિચારા સાહેબને રોવરાયા આપણે. ન ચાલે, સાહેબને તો રાખવા જ પડે. એમ કરીને એ જતા ઓલો ભાઈ, ભાઈ પતાય નહીં આ સીએમઓ ઓફિસ કે પીએમઓ ઓફિસમાં હશે કે આજ કેવા બધા બેવકૂફ બનાયા. આ પરિસ્થિતિમાંથી તમે હું બધા ગુજરી રહ્યા છે. ખેડૂતોની પરેશાની, યુવાનોની બેરોજગારી. મેં અત્યારે એક સુપર ગામની અંદર બધા યુવાનોમાં 10-12 બેઠા હતા, મેં પૂછ્યું, મેં તો ગામમાં કોઈ નોકરી મળી? મેં કે કઈ નોકરી? મેં તો પોલીસ ઇન્સ્પેક્ટરની. મેં કે ના, અમારા ગામમાં રોજ 2-4 જણા આટા મારે. મેં તો એ તો નોકરી વાળા હે, તમારા ગામમાં કોઈ મળી? તો કે ના. મેં તો નોકરી કોઈ નહીં, અમારે તો વિદેશ જવાનું. કે શા માટે આપણો દેશને આપણે છોડીને વિદેશ જશું? શા માટે ભારત દેશની અંદર એવી કોઈ વ્યવસ્થા ઉભી નથી થતી કે યુવાનોને રોજગારી મળે? અહીંયા જેટલા બેઠા છો, અહીંયા મહિલાઓ ખાસ હશે, તમે બધા વધારે ધ્યાન રાખતા હશો કે મારો દીકરો ભણે, મારો દીકરો આગળ વધે. આમાંથી એક માણસ હાથ ઊંચો કરો જેના ઘરમાં કોઈ પોલીસ ઇન્સ્પેક્ટર હોય, કોઈના ઘરમાંથી કોઈ મામલતદાર હોય. તમે ભણાવતા નહીં શું છોકરાઓને? સારું જવા દો, પોલીસ ઇન્સ્પેક્ટર મામલતદાર ના હોય કે કોઈના ઘરમાંથી ખાનગીમાં 25-30 લાખ રૂપિયા પણ ટલાટી બલાટી લગાડ્યા હોય એવા.
આટલા બધા યુવાનો બેઠા છે, આ બધાનું ભવિષ્ય શું? શું વિદેશ મોકલવાના? આફ્રિકા ને ઓલું શું મસ્કન બસ્કન નહીં? આપણે આપણું દેશ ખાલી કરી રહ્યા છીએ. હમણાં મેં નવું સાંભળ્યું વચમાં, નરેન્દ્રભાઈ વિદેશમાં જાય અને વિદેશમાં જઈને કે બહારની કંપનીઓને હું ઇન્ડિયામાં લાવીશ ને મેક ઇન ઇન્ડિયાનો નારો લગાવીશ ને હું ઇન્ડિયાને આગળ કરીશ. અને પેલા બાબા રામદેવ બાબા, નહીં વિદેશી નહીં પતંજલિ, સ્વદેશી કે નહીં સ્વદેશી પતંજલિ. અરે ભાઈ, તમારા પીએમ સાહેબ એવું કહે કે વિદેશ થી બધું લાવો અને તમે કહો પતંજલિ, મારા બે બેવકૂફ બનાવે. કેટલા હોશિયાર, સિસ્ટેમેટિક કામકાજ ચાલે. આ સિસ્ટેમિક કામકાજ સાંભળજો. વાજપેયી સાહેબ દેશના વડાપ્રધાન હતા, અટલ બિહારી વાજપેયી, અને ત્યારે અડવાણી રથયાત્રા લઈને નીકળેલા, એ પછી વડાપ્રધાન બનેલા અટલ બિહારી વાજપેયી. પણ અટલ બિહારી વાજપેયી સદભાવનાની વાત કરે કે નહીં નહીં આપણે બધાને એક રાખવા પડે. ત્યારે અડવાણીએ હિન્દુત્વનો ઝંડો લઈને નીકળ્યા, આખા દેશમાં રથયાત્રા કાઢી અને ફલાણું ઢીકણું કર્યું. પછી અટલ બિહારી વાજપેયી જતા રહ્યા અને પછી અડવાણી આવ્યા. અડવાણીએ પહી કે હવે હિન્દુત્વ અડવાણી ભૂલી ગયા, પછી કે ના હવે સદભાવના બધાને જોડે રાખવા પડે. અહીંયા ગુજરાતમાં મોદી કે ના હિન્દુત્વ હિન્દુત્વ, હવે મોદી સાહેબ પીએમ બન્યા, હવે મોદી સાહેબ કે નહીં સદભાવના, તો યોગી કે નહીં હિન્દુત્વ. શું સિસ્ટમ હે બાકી, સ્ટેપ બાય સ્ટેપ સમજો, સ્ટેપ બાય સ્ટેપ, સ્ટેપ બાય સ્ટેપ. નરેન્દ્રભાઈ જતા રહેશે, યોગી કહેશે કે નહીં બધાને રાખો, તો બીજો કોઈક નવો પેદા થશે, નહીં હિન્દુત્વ રાખો. બધાય સમજદાર સમજદાર, અને આપણે બધા અહીંયા તમે સમજો પરિસ્થિતિને. મને કોઈ વિરોધ નથી આ લોકોનો, હું આ લોકોનો કોઈ, મારે કોઈ શું કહેવાય, વર્ષો વર્ષ જૂની કોઈ હત્યાઓ થયેલી એવા દુશ્મન નહીં અમારા. અને નાઈ આપણે કોંગ્રેસ કોઈ માસીની બેન બેન કે ભાઈ ભાઈ થતા, કોઈ આપણા સંબંધી નહીં. પણ હું ભારતનો આઝાદ નાગરિક છું, તો હું જેને વોટ આપું તેની જવાબદારી બને મારા અધિકારની વાત કરવાની. ના કે શું કામ બેઠા છો, સત્તા છોડો, ઘરે આવતા રહો, બીજા કોઈક આવશે. પણ સમયાંતરે આવા લોકો જયારે સત્તામાં બેઠા હોય, તમારા મુદ્દાની વાત ન થતી હોય, તમારા અધિકારની વાત ન થતી હોય, તો તમારે એની સામે અવાજ ઉઠાવવો પડશે. જો તમે અવાજ નહીં ઉઠાવો, જો તમે એની સામે લડવા નહીં નીકળો, તો એ લોકો એવું માને છે કે આ લોકો ક્યાંય જવાના નથી. હમણાં વચમાં માનનીય શ્રી આપણા મુખ્ય પ્રધાને એવી જાહેરાત કરી હતી, ધ્યાનથી સાંભળજો. માનનીય મુખ્ય પ્રધાને એવી જાહેરાત કરી હતી કે ફલાણાના હોસ્પિટલમાંથી બે આતંકવાદીઓ પકડાયા. સાહેબ એક દિવસ ટીવીમાં આવેલું, બીજા દિવસે આતંકવાદી એ ના આવ્યા ને કઈ નહીં. નકે કોઈ આતંકવાદી પકડાય, પાંચ દાડા ટીવીમાં ચાલે, માથે બોકાનું બોકાનું બાંધીને પોલીસ વાળા લઈ નીકળતા હોય, કોર્ટમાં લઈ જતા હોય, એવું બધું આવે. એક દિવસ આવ્યું, બીજા દિવસે આવ્યું એ નહીં. એનો મતલબ સમજો, એક દિવસ તમને જેટલા વોટ એમના તૂટે એટલા તૂટ્યા. એક દિવસ એક આતંકવાદી, એ આતંકવાદી આવશે, બીજા કોઈક આવશે તો આતંકવાદી આવશે. અરે ભાઈ, એમના આતંકવાદી આખું વરા પકડવા જાય, એકે નહીં પકડાતો ચૂંટણી ટાઈમ હામી ના. એટલે આ બધી પરિસ્થિતિઓમાંથી આપણે ફરી રહ્યા છીએ. અહીંયા મુખ્યપ્રધાન હતા કે પાકિસ્તાન પાકિસ્તાન જોડે તો એની જ ભાષામાં વાત કરવી જોઈએ. હમણાં અમદાવાદમાં તમને નહીં ખબર હોય, જ્યારથી એ વડાપ્રધાન બને પછી લગભગ 10 જવાન આપણે શહીદ થયા અમદાવાદમાં, અસંખ્ય જવાનો શહીદ થયા આખા દેશની અંદર. ખેડૂતના મુદ્દાની વાત આજે મુખ્યત્વે કરવી છે. ખેડૂત ખરેખર દુઃખી છે. ભારત દેશની અંદર આપણે કહીએ તો કૃષિ પ્રધાન દેશ છે આપણો, ખેડૂતોનો દેશ છે. ગુજરાતની અંદર 70 લાખ થી વધુ ખેડૂતો પર દેવું છે. લોનની વાત, તમને સહકારી મંડળીમાં કેટલા ટકે લોન મળે? 4% મળતી હશે એવું કહેતા હશો, 7%. અને પેલું પ્રીમિયમ કાપી લે કેટલા ટકે થઈ? 10% પહોંચી જાય, 12. અને તોય કે વગર વ્યાજે લોન આપશો આ વખતે. ખેડૂતો રાજી થઈ જાય પા. તમે દેવું માફની વાત, હમણાં સરકારે જાહેરાત કરી નથી, પણ મને એવું હતું કરશે કે અમે દેવું માફી કરશું, દરેક ખેડૂતને દેવા માફી કરશું. તમને ખબર, દેવા માફી કોની થાય? જે લોકો લોન ન ભરતા હોય ને મંડળીમાં, એ લોકોની દેવા માફી થાય. એટલે સરકાર એવું શીખવાડે કે તમારે લોન નહીં ભરવાની, અમે દેવા માફી કરીને તમને તમારી માફ થઈ જાય. જે સાચા ખેડૂતો, જે ઈમાનદાર હોય, એ તો સમયસર લોન ભરી દે, કેમ કે એને સોમાન નહીં પડ્યું હોય. ગામમાં 5 જણા કઈ ન જાય એને કે ભાઈ તારું આ વખતે લોન બાકી યાર મંડળીમાં, એ સમયાંતરે ભરી દે. જે લોકો નથી ભરતા એની લોન માફ થાય. આ છે આપણો દેશ.
મોટી મોટી વાત હોય, 15-15 લાખ રૂપિયા હજુ મારા બાપા ને કહું, બાપા બેંકમાં ચેક કરતા રહે તો ખાતામાં 15-15 લાખ આયા હોય તો, 15-15 લાખ રૂપિયા. અને એ ભાઈ અહીંયા વાત કરતા કેટલા સાચું માની જઈએ, તો ઘરમાં 10-10 જણા હોય ને, 15-15 કરોડ રૂપિયા મસ્ત જમીન લેશું, 15-15 લાખ રૂપિયા આવી ગયા, આઈ ગયા 15 લાખ. પણ કોના ખાતામાં? અમિતભાઈ ના દીકરાના ખાતા, જય શાહના ખાતામાં. બધા પૈસા એના ખાતામાં નાખી દીધા, બધા પૈસા એના ખાતામાં નાખ્યા. હમણાં પેલી ગૌરવ યાત્રા નીકળતી હતી એમની, ગૌરવ, એટલે અમે એનું નામ પાડ્યું હતું કૌરવ. ગૌરવ છે એનું, યુવાનોને રોજગારી નથી મળતી એનું ગૌરવ, ખેડૂતો ઉપર કેસ કરો છો, ખેડૂતના લમડે બંદૂકો મૂકો છો એનું ગૌરવ, ગૌરવ છે એનું. પછી અમને ખબર પડી કે આ ગૌરવ છે ને, એ લોકોને એનું ગૌરવ છે કે જે રાજ્યની અંદર જ્યાં મહિલાઓ સુરક્ષિત રહેતી, જ્યાં મહિલાઓનું સન્માન રહેતું, જે પાર્ટીની અંદર મહિલાઓને મોભો મળતો, એનું આ લોકોને ગૌરવ છે કે અમે નલિયા કાંડ કર્યું. હજુ સુધી એક આરોપી નથી પકડાતો, હજુ સુધી એવા જે ખોટા લોકો છે એને તમે જેલમાં નથી મોકલ્યા. એટલે આવી બધી પરિસ્થિતિમાં આપણે બધા નીકળ્યા છીએ. હું એવું કહું, હું એક સૌરાષ્ટ્રી અને એક ઉત્તર ગુજરાતના કોમ્બાઈનમાં છું, એટલે મારી ભાષા તોછડી લાગે, તોછડી, એટલે હું જે બોલું કોઈને ગમે નહીં. ફૈબાન નો ગમે 9 મહિના જેલમાં નાખો, 6 મહિના ગુજરાત બહાર નાખો. એટલે આપણે આપણે સાચું બોલીએ, ખેડૂતના પેટે જન્મેલા 7 વીઘા જમીન આખો દાડો મજૂરિયા જો લપ કરવાની હોય, સારું સારું બોલતા આપણને આવડે નહીં, રૂપાલાજી ને મોદી સાહેબની જેમ ભાઈઓ બહેનો બધું આપણને ફાવે ના, એટલે આપણે જે બોલીએ હામેલા ગમે નહીં, અને ગમે નહીં એટલા માટે જેલમાં નાખે કે ગુજરાત બહાર નાખે. પણ આજે મજા એ વાતની આવી કે બહુ સમય પછી થોડી ઘણી જાગૃતતા મને હવે દેખાય છે કચ્છમાં. હું બધાને મળતો, બધા હું જયારે શરૂઆતથી આવ્યો ત્યારે અમે થોડા ઘણા ઉદ્યોગપતિઓને મળ્યા, બધા સમાજના હતા. એટલે અમે પૂછ્યું કેવું લાગે છે આ વખતે કચ્છમાં, તો કે બહાર નહીં આવીએ હો, પણ કાનમાં આવીને કે પાડી દેજો, સિસ્ટમ થી બોલે. મેં તું બહાર આવો શું થાય, મને કે યાર આપણે અહીંયા ફેક્ટરી ચાલુ, ખોટી ઈડી ને ઇન્કમટેક્સ ની રેડ પડાવે, આપણો છોકરો બેંકોમાં નોકરી કરે, ખોટી બદલી કરાવી દે. મેં કીધું બરાબર. એટલે આવી પરિસ્થિતિ, બાકી બધા અંદરથી ગરમ હે, સૌરાષ્ટ્ર સાફ છે, કચ્છમાં એક વાંધો. કચ્છમાં જો 1-2-3 નીકળી જાય, તમે હવે એવું વિચારતા છો શું કામ? પણ કોઈ વિરોધ નથી, વિરોધ છે 14 છોકરાને મારી નાખ્યા, વિરોધ છે મહિલાઓ પર અત્યાચાર કર્યો. અરે ભાઈ, નો આપ્યું હોત તો કઈ નઈ, 1-2 વર્ષ દોડત, ના આપ્યું હોત તો એવું કીધું હોત કે ભાઈ આપી દેશું ચૂંટણી પછી, તો એમને શાંતિ ને બેસી જાત. પણ તમે માર્યા ને, એ મજા નો હોય, એ અમારા સમાન પર વાર થયો ને, એમાં તો કોઈ ન છોડી, કોઈ કેમ ના હોય. મહિલાઓ પર અત્યાચાર કરો, મા બહેનો પર અત્યાચાર કરો, અમદાવાદ, સુરત, રાજકોટ, મોરબી ની અંદર મહિલાઓના ઘર પર જઈને તમે પેશાબ કરી નાખો, ઘરના દરવાજા તોડી નાખો, ગાડીઓ ઉપર ગાડીઓના કાચ તોડી નાખો, આ ન પોહાય. અમારા વિરમગામ સાઈડ તો ગામમાં કોઈને કઈ બોલી ગયા હોય ને તો એમ 50 વર્ષ લગી મજા ન આવે, તો અહીંયા તો 60 વર્ષ લગી મજા નહીં આવે, એવી 14 છોકરા માન નહીં ખાય. તો કહેવાનો મતલબ કે લડાઈ લડવી પડશે. હવે પ્રશ્ન એ ઉભો થતો હશે કે યાર છોડો ને, હવે આવું બધું થતું રે નહીં, તમે આવડો મોટો સમાજ છો, અહીંયા બધા સમાજ ના છો, બધા સમાજને સંબોધન કહું, સાંભળજો, 1,20,00,000 ગુજરાતની અંદર પાટીદાર સમાજ છે. આવડા મોટા સમાજ પર જો અત્યાચાર થતો હોય આટલા બધા ધારાસભ્યો હોવા છતાંય, તો તમે વિચારી લો કે નાના નાના સમાજો જો હક માગવા નીકળશો તો આ શું કરશે. આ લોકો ઉપયોગ કરવામાં માને, નોટ વોટ બધું હવે આપ્યું હતું. કચ્છના કચ્છી માંડું હોય તો રૂપિયા એટલા બધા આપ્યા તક ના પૂછો વાત. અમે તો હમણાં અવતાર મેં વાત કરી, મેં તો કચ્છના અંદર, કચ્છના આપણને લોકો ખાલી આર્થિક સહયોગ આપે તો 25 વર્ષ લગી આંદોલન અને આમ મજબૂત ચલું, બેન વાર દઉં કીધું. પણ કહેવાનો મતલબ કે તમે બધા સમજદાર થવું પડશે. ગુજરાતમાં બધે જગ્યાએ આક્રોશ છે, બધી જગ્યાએ એક જુસ્સો છે, ગુસ્સો છે, પણ કચ્છની અંદર આ જરૂરી છે. આ લોકોને અભિમાન છે એનું એ સાંભળજો, આ લોકોને અભિમાન છે કે વાંધો નહીં, સૌરાષ્ટ્રની 7-8 સીટ જતી રહેશે, કોઈ નહીં, આપણી કચ્છની તો હાથે હાથ તૈયાર જ છે, 6-6. એટલે આ બધી પરિસ્થિતિઓમાંથી લેકે નીકળે છે, કોઈ ચિંતા નહીં, આપણું કચ્છ કમ્પ્લીટ છે, મજબૂત છે. હમણાં હું આવ્યા હતા, મેં જોયા હતા યોગીજી ને બ્યોગીજી બધા આવ્યા હતા, સભાઓ કરતા હતા, માણા નતા કોઈ, મેં કોઈ મેં જોયું હતું. પણ મુખ્યત્વે વાત અહીંયા પાટીદાર સમાજો, આહિર સમાજો, ગઢવી સમાજો, રાજપૂત સમાજો, કોળી સમાજ, બધા સમાજના છો, બધાએ પહેલાં તો સમાજની એકતા રાખવી પડશે.
દરેક સમાજે પોતાના સ્વમાનથી જીવવું પડશે. આજે હું પટેલની કુળે જન્મ્યો છું એટલે સ્વાભાવિક છું પટેલોની વાત કરું. એવી દરેક સમાજને જે કુળે જન્મ્યા હોય એના સમાજના અધિકારોની વાત કરવાનો અધિકાર છે. પણ ત્યાંથી જયારે બહાર આવો તમે, આજે જેમ કે બધા ખેડૂતોની આપણે વાત કરીએ છીએ, ખેડૂતોના મુદ્દાની વાત કરીએ છીએ, એટલે આ બધી વાતોમાં આપણે આગળ આવવું પડશે, આ બધી વાતોમાં આપણે સમજવું પડશે. અને જે રીતે આખા કચ્છની અંદર હવે તો થોડી ઘણી હવે કંપનીઓ ફેક્ટરીઓ આવી, બાકી આ કચ્છને તો હું એવું માનું છું કે બહુ સારામાં સારો જિલ્લો જાહેર કે નોન પોલ્યુશન આખો જિલ્લો છે. અહીંયા વ્યવસ્થિત પાણી ખેડૂતોને મળે, વ્યવસ્થિત બધી સબસિડીઓ તૈયાર રીતે મળતી હોય, વ્યવસ્થિત બિયારણ, વ્યવસ્થિત ખાતર સમયસર મળતું હોય તો આ જમીન બહુ ફળદ્રુપ જમીન થઈ શકે. એનો ખેડૂતને ક્યારે વિદેશ ન જવું પડે, જમીનો ન વેચવી પડે, ઈમાનદારીથી જિંદગી જીવી શકે. પણ અહીંયા કોઈ સુવિધાઓ પૂરી પાડવામાં નથી આવતી. સબસિડીની વાત કરીએ, એ સબસિડી કેટલા ટકા ખેડૂતોને મળે? માન લો કે 100 રૂપિયાનું દાંતરડું આવે તો કેટલા, એમાં કેટલા રૂપિયા, 20 રૂપિયા સબસિડી? કાંઈ જ નહીં. ગુજરાતની બહારના તમામ રાજ્યની અંદર, ગુજરાતની બહારના તમામ રાજ્યની અંદર 100 રૂપિયાનું દાંતરડું આવે ને તો 75 રૂપિયા સરકાર ભોગવે, 25 રૂપિયા તમારે ભોગવવાના. અને ગુજરાતની અંદર વ્યવસ્થા નથી. ગુજરાતની અંદર આ 182 જણા બેઠા ને, 182 જણા, એમાંથી કોકને એવું પૂછો ને દાંતરડું શીને કહેવાય તો એ ગુગલમાં સર્ચ મારે દાંતરડું શીને કહેવાય, અને એ નહીં ખબર દાંતરડું શીને કહેવાય. એને તમને તો અહીંયા દાંતરડું ખ્યાલ આવી જાય ને, એને તમે રચકાની ગહાણી બાંધવા આપો ને, આપી દો ને કે ભાઈ ગાણી બાંધે છે કાયદેસર, 5 વરા એમાં બગાડી ગાણી બાંધવા, અને એ નો ખબર પડે કે ગાણી 2 જણા ભેગું મળીને બાંધવી પડે. ભારી તમારી કચ્છી વાળા ભારી, એ ભારી આપી દો કે ભારી તમે બાંધી દો સાહેબ, આખી જિંદગી તમને વોટ આપવાના. બોલો ભારી નો બાંધી શકે, 5 વરા કાઢી નાખે, પણ એને નહીં ખબર. જેટલા 182 બેઠા એક કેમ ખબર નહીં દાંતરડું શીને કહેવાય, પાવડો શીને કહેવાય, હાથી શીને કહેવાય, ટ્રેક્ટરમાં કયો ગીર પડે, આઈસરનું ટ્રેક્ટર કેવું આવે, ફલાણું ટ્રેક્ટર કેવું, એક કેમ કોઈ ખબર નહીં? તો કે અમે ખેડૂતના નેતા, ખેડૂતને લૂંટવાના નેતા હો તમે, લૂંટવાના નેતા. એટલે આ બધી પરિસ્થિતિઓમાંથી આપણે નીકળ્યા છીએ. થોડુંક સમજો, હમણાં આ ભાઈ એટલા આપણને હે ને, આપણને શું સમજવું ખબર, ગુજરાતને પ્રયોગશાળા, ગુજરાત એ ભાજપ માટેની પ્રયોગશાળા છે. જાણ્યા અજાણ્યા વગર જીએસટી લાગી દીધું, પછી ખબર પડી ખારું આ બધું ઊંધું પડ્યું તો કે જીએસટી પાછી લઈ લે, શું બાપાડું હોય બધું, ઈચ્છા પડે ત્યારે લગાવી દો, ઈચ્છા પડે ત્યારે પાછો. મારી ઉપર દેશદ્રોહના કેસ લગાયા, 2 દેશદ્રોહના કેસ. એટલે ચૂંટણી આવે એટલે એવું લાગ્યું કે હારું આ તો બધું માથે પડે એવું હોય, તો અમને બોલાયા કે હાર્દિકભાઈ આંદોલન બાંદોલન પૂરું કરી નાખો, કેસ બેસ બધું પાછું લઈ જાય, બાપાનો કાયદો, ઈચ્છા પડે તાર કેસ લગાવો, ઈચ્છા પડે તાર પાછો લો. આ એમની જાત નહીં કે અમે દેશભક્તિ પાર્ટી, તમને બધાને એવું થશે કે ભાજપ એટલે દેશભક્તિની પાર્ટી. રાજકોટની અંદર મારી ઉપર રાષ્ટ્રધ્વજના અપમાનનો કેસ લાગ્યો હતો, રાષ્ટ્રધ્વજ આમ ફરકાવતો હતો, અને હકીકતમાં કેસ લાગે જ ના, પણ હોશિયારી દોડાયા થવા જેને લગાયો હતો, મારી ઉપર કેસ લગાવ્યો. હવામાં હવામાં કહી તો દીધું કે અમે બધા કેસ પાછા લેશું, લેવા એવા તો હતા નહીં, કેમ કે એમ કોર્ટ માને નહીં તમે પેલા કેસ લગાવો ને પાછા લો, એવું ન ચાલે. એટલે મારો રાષ્ટ્રધ્વજના અપમાનનો કેસ પાછો લીધો. તમે તો ભાઈ રાષ્ટ્રભક્તિની વાત કરો, મેં અપમાન કર્યું તું રાષ્ટ્રધ્વજ, રાષ્ટ્રધ્વજ એટલે આપણા દેશની સૌથી મોટી શાન કહેવાય, મેં અપમાન કર્યું તું, મને સજા આપવી જોઈએ, શું કામ પાછો લીધો? કહેવાનો મતલબ આ એમના સ્વાર્થ માટે કઈ પણ કરી શકે, દેશને વેચી દે એવા લોકો છે, એને દેશને કોઈ લેવા દેવા નથી. આ એટલા ખરાબ લોકો, ઘણી વાર આ લોકો પોતાના સ્વમાનને પણ વેચી દે એવા લોકો છે. બીજાને જ વેચી દે ચાલે, પોતાને પોતાને વેચી, મારે જે દાડિયાનો ભાવ આવે વેચી દો, આ એવા લોકો છે. 182 વિધાનસભાની ચૂંટણી આવે છે, હું વિનંતી કરું 9 તારીખે નવરા, 14 તારીખે 14 ઘરે મોકલજો, અને તમને ગમે તો ઠીક, ન ગમે તો કાંઈ નહીં, પણ એકવાર જ્યારે તમે વોટ દેવા જાઓ ત્યારે છાતી ઉપર હાથ મૂકીને, દિલ પર હાથ મૂકીને એકવાર વિચારજો કે કોઈ વાંધો નહીં, કચ્છની અંદર પટેલ અનામત આંદોલન મજબૂત નથી, પણ અમે પણ તમારા ભાઈઓ છીએ, જેને અમદાવાદની અંદર 14 યુવાનો શહીદ થયા છે, રાજકોટની અંદર યુવાનો શહીદ થયા છે, એમનું એકવાર વિચારજો. કોઈ ખેડૂત હોય
તો વોટ દેવા જાય ત્યારે એકવાર વિચારજો કે 1500 રૂપિયાની વાત કરી હતી મારા બેટા, 1500 આપ્યા કા નહીં, એવું વિચારીને તમને જ્યાં યોગ્ય લાગે ત્યાં વોટ આપજો. હું તમને કોઈ સલાહ સૂચન આપવા નહીં આવ્યો કે અહીંયા આપજો ને ત્યાં આપજો, આપણે કોઈની જોડે કોઈ સંબંધ નથી, જ્યાં તમને યોગ્ય લાગે ત્યાં આપજો, પણ જ્યાં તમારું સ્વમાન સચવાય, જ્યાં એ લોકોને લાગુ જો કે મારા બેટા પબ્લિક વોન્ટેડ એટલે કઈ ન થાય આપણું, એ લોકોને એ હવા બતાવજો, તમારી એ તાકાત બતાવજો. અને આવનારી 2017 ચૂંટણીમાં ગુજરાતનું ભવિષ્ય નક્કી કરજો, અમારા જેવા યુવાનોના ભવિષ્ય નક્કી કરજો, આ બધાને રોજગારી મળે એનું ભવિષ્ય નક્કી કરજો, યુવાન ભણી ગણીને આગળ વધે એવું નક્કી કરજો. બધી એ આશા રાખું છું. સરસ મજાનું કચ્છ જિલ્લા પાસ સમિતિ સમાજના આગેવાનો, તમામ અન્ય સમાજના આગેવાનો આયોજન કર્યું છે, હું આપનો હૃદયપૂર્વક આભાર માનું છું. ભારત માતા કી જય. હું જય જવાન બોલું, બે હાથ ઉપર કરીને જય કિસાન જોરથી બોલજો એટલે બેરાઓના કાને સંભળાય. જય જવાન, જય જવાન, જય જવાન, ભારત માતા કે. ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર હાર્દિકભાઈ. એ સિવાય અહીં પધારેલા પત્રકાર મિત્રો, પોલીસ મિત્રો, પ્રશાસન મિત્રો, અને જે લોકોએ નામી અનામી જે લોકોએ અમને સાથ અને સહયોગ આપ્યો છે, એ તમામનો કચ્છ જિલ્લા પાસ સમિતિ ખૂબ ખૂબ આભાર માને છે. વિભૂતિ સાઉન્ડ, જોરદાર સાઉન્ડની વ્યવસ્થા કરી, લાઇટિંગ, મંડપ, માઇક અને બાકીના તમામ મિત્રોએ જે સહયોગ આપ્યો બદલ આભાર. અહીં હાર્દિક પટેલ ને મીડિયાના મિત્રો જ્યારે બાઇટ લેવા આવ્યા છે, કારણ કે આપણે